કેમ છો વિદ્યાર્થીઓ, મજામાં ને? ધોરણ 4 વિષય અંગ્રેજીમાં આપણે યુનિટ 6 કુકુ ઇઝ કોલિંગ ભણી રહ્યા છીએ. તેમાં ગયા વિડિયોમાં આપણે એક્ટિવિટી 3 માં પ્રશ્ન 13 પોતાની કવિતા બનાવો એ આપણે કરેલો હતો. આ વિડિયોમાં પ્રશ્ન 14 ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ આઈએનજી એક્શન વર્બ્સ, એટલે કે આઈએનજી એક્શન વર્બ્સ વાપરીને ખાલી જગ્યા પૂરો. હવે પહેલી ખાલી જગ્યા છે રાની ઇઝ ખાલી જગ્યા એટ મી, કૌંસમાં છે સ્માઈલ, તો એને આઈએનજી લગાડશું સ્માઈલિંગ, ઈ આપણે કાઢી નાખશું એટલે શું થશે, તો એ સ્માઈલિંગ. બરાબર, રાની મારી તરફ એટ મી એટલે મારી તરફ હસી રહી છે. બીજું છે રાજ ઇઝ ખાલી જગ્યા વિથ અસ, એમાં શું છે વોક, વોક ને આઈએનજી લગાડો એટલે શું થશે વોકિંગ, તો રાજ અમારી સાથે વોક ચાલી રહ્યો છે. પછી ત્રીજું વી આર ખાલી જગ્યા ટુ અવર ટીચર, કૌંસમાં છે ટોક એટલે થશે ટોકિંગ, તો અમે અમારા શિક્ષક સાથે વાતો કરી રહ્યા છીએ, આર ટોકિંગ. તન્વી ઇઝ ખાલી જગ્યા વેરી લાઉડલી, કૌંસમાં છે લાફ, તો આવશે લાફિંગ, તો તન્વી ઇઝ લાફિંગ વેરી લાઉડલી. તન્વી ઘણું મોટેથી હસી રહી છે. ત્યારબાદ રીતુ ઇઝ ખાલી જગ્યા અચે, ચેર એટલે ખુરશી. રીતુ ઇઝ ખાલી જગ્યા અચે, પુલ છે કૌંસમાં તો પુલિંગ એટલે પુલ એટલે ખેંચવું, તો રીતુ ખુરશીને ખેંચી રહી છે. ત્યારબાદ અતુલ ઇઝ ખાલી જગ્યા અ ટેબલ, તો પુશ, પુશ એટલે ધક્કો મારે, તો પુશિંગ આવશે આઈએનજી લગાડવાનું પુશને, તો અતુલ ટેબલને ધક્કો મારી રહ્યો છે. ત્યારબાદ ધે આર ખાલી જગ્યા બોલ્સ, કૌંસમાં છે એક્શન વર્ડ થ્રો, તો એનું થશે થ્રોઇંગ. તેઓ દડાઓ થ્રો એટલે ફેંકી રહ્યા છે. આ એમ ખાલી જગ્યા અ લેટર રાઈટ છે, તેનું શું થશે રાઈટિંગ, એમાં જો ઈ છે એ નીકળી જશે, જ્યાં એક્શન વર્ડ ની છેલ્લે ઈ હોય ની કાઢી અને આઈએનજી લગાડવાનો છે, તો હું પત્ર લખી રહ્યો છું. નવમું છે વી આર ખાલી જગ્યા અંડર અ ટ્રી, એક્શન વર્ડ છે સ્ટેન્ડ, તો આવશે આમાં સ્ટેન્ડિંગ. વી આર સ્ટેન્ડિંગ અંડર અ ટ્રી, અમે ઝાડની નીચે ઊભા રહ્યા છીએ. ધ મંકી ઇઝ ખાલી જગ્યા અ ટ્રી ક્લેમ, ક્લેમનું શું થશે ક્લેમ્બિંગ, ક્લિમ એટલે ચડવું, તો વાંદરો ઝાડ પર ક્લિમ્બિંગ એટલે ચડી રહ્યો છે. ઇઝ ક્લિમ્બિંગ એટલે કયો કાળ કહેવાય, ચાલુ વર્તમાન કાળ, ક્રિયા અત્યારે જ આ સમયે ચાલુ છે કે વાંદરો ઝાડ પર ચડી રહ્યો છે. ઇઝ સાથે ચાલુ વર્તમાન કાળનું આઈએનજી નું રૂપ આવે એટલે ચાલુ વર્તમાન કાળની આ ખાલી જગ્યા છે. હવે એક્ટિવિટી 4 છે, એમાં ક્વેશ્ચન 15 છે, બરાબર તે જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન્સ બેઝડ ઓન એક્ટિવિટી 1 કુકુ એન્ડ હર ફ્રેન્ડ્સ. એક્ટિવિટી 1 કુકુ અને તેના મિત્રોની માહિતી પરથી નીચેના જવાબ આપો. કુકુ અને તેનો મિત્ર છે એ આપણે એક્ટિવિટી 1 માં શીખી ગયા, એની જે માહિતી ઉપરથી નીચેના આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આ પ્રશ્ન 15 છે.
name of the rabbit? Rocky ke Pocky? तो रेबिट એટલે સસલાનું નામ શું છે? રોકી છે કે પોકી? તો કયું છે સસલાનું નામ? રોકી. તો પહેલાનો આન્સર આવશે રોકી. ત્યારે બીજું, વોટ ઇઝ ધ રેબિટ ડુઇંગ? વોકિંગ ઓર જમ્પિંગ? તો રેબિટ એટલે સસલું શું કરી રહ્યો છે? વોકિંગ એટલે ચાલી રહ્યો છે કે રનિંગ કે દોડી રહ્યો છે. તો રનિંગ. સસલું શું કરી રહ્યો છે? રનિંગ. તો બીજાનો જવાબ આવશે રનિંગ. આર યુ ડબલ એ આઈ એન જી. ત્રીજું, મોનો ઇઝ એ ડોન્કી. મોનો ગધેડો છે. સાચું કે ખોટું? તો એમાં જવાબ આવશે ખોટું. ચોથું, મોનો ઇઝ ક્લિમ્બિંગ અ ખાલ્ચર. મોનો ઝાડ પર ચડી રહ્યો છે. તો માઉન્ટેન એટલે પર્વત કે ટ્રી કે ઝાડ? તો એમાં આવશે ટ્રી. ચોથું, શેની પર ચડી રહ્યો છે? તો કે ઝાડ ઉપર એટલે ટ્રી. ત્યારબાદ પાંચમું છે, હુ ઇઝ કુકુસ બેસ્ટ ફ્રેન્ડ? કુકુનો સૌથી સારો મિત્ર, પાકો મિત્ર કોણ છે? કીકુ ક્રો એટલે કીકુ કાગડો, ઓર અથવા ગીટુ ગોળ, ગીટુ બકરી કોણ છે? તો કે કુકુનો બેસ્ટ ફ્રેન્ડ કીકુ ક્રો છે. શું છે પાંચમાનો જવાબ? આવશે કીકુ ક્રો. છઠ્ઠું, કીકુ ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ, રાઈટ ઓર રોંગ? તો કીકુ ગાઈ રહ્યો છે અને નાચી રહ્યો છે. તો કે સાચું. સાતમું, કિટ્ટુ ઇઝ અ ખાલચક્યા. કિટ્ટુ શું છે? કેટ એટલે બિલાડી, ગો એ કૂતરો. તો શું છે? કેટ. તો સાતમાનો જવાબ આવશે કેટ. હવે આઠમું, કિટ્ટુ ઇઝ રાઇટિંગ અ બુક. તો કિટ્ટુ બુક લખી રહ્યો છે. તો કે સાચું. આઠમું, આપણે સ્ટોરી સમજાતા ત્યારે તે બુક લખી રહ્યો હતો, બરાબર? સાચું. નવમું, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ગોટ? બકરીનું નામ શું છે? ગીટુ ઓર કી? શું નામ છે બકરીનું? ગીટુ. એટલે નવમાનો જવાબ આવશે ગીટુ. દસમું, વોટ ઇઝ ગીટુ ડુઈંગ? ગીટુ શું કરી રહી છે? જમ્પિંગ ઓર સ્કીપિંગ? શું કરી રહી છે? સ્કીપિંગ. દસમાનો જવાબ આવશે સ્કીપિંગ. ત્યારબાદ અગિયારમું, હુ ઇઝ વોચિંગ અ મૂવી? કોણ મૂવી એટલે ફિલ્મ જોઈ રહી છે? કીટુ કેટ ઓર ડિમ્પુ ડો? કોણ મૂવી જોઈ રહ્યું છે? તો કે ડિમ્પુ ડો. અગિયારમાનો જવાબ આવશે ડિમ્પુ ડો. ડિમ્પુ ડો, બરાબર. ત્યારબાદ ખાલચક્યા ઇઝ રીડિંગ અ પોએમ. કોણ પોએમ એટલે કવિતા રીડ એટલે વાંચી રહ્યું છે? કુકુ કે કીકુ? તો એમાં આવશે કુકુ. કુકુ કવિતા વાંચી રહ્યો છે, વાંચી રહી છે. તેરમું, ઇઝ કુકુ રીડિંગ અ સ્ટોરી? શું કુકુ વાર્તા વાંચી રહી છે? યસ કે નો? તો કે ના. તો તેરમાનો આન્સર આવશે નો. ચૌદમું છે, ઇઝ રોકી રાઇડિંગ અ હોર્સ? શું રોકી હોર્સ એટલે ઘોડાની સવારી કરી રહ્યો છે? તો કે યસ કે નો? તો કે ના. તો એમાં ચૌદમાં આવશે નો. પંદરમું છે, ઇઝ કીકુ સિંગિંગ? શું કીકુ ગાઈ રહ્યો છે? શું કીકુ ગાઈ રહી છે? યસ કે નો? તો કે યસ. તો પંદરમું આવશે યસ. આપણે આ સ્ટોરી
જ્યારે યુનિટની શરૂઆત કરી હતી ત્યારે આ સ્ટોરી સમજાતા, એમાં કીકુ કોણ છે, ગીટુ કોણ છે, રોકી કોણ છે એ બધું આપણે સમજાતા. તો ફરીથી એક વખત જો તમે સ્ટોરી તમારી જાતે વાંચી હોય તો તમે આ ક્વેશ્ચન આન્સર છે આના આન્સર તમે આપી શકો, બરાબર. એટલે ખાસ આવી સ્ટોરી વારંવાર વાંચવી, કારણ કે સ્ટોરી ઉપરથી જ પ્રશ્નોના જવાબ હોય. સ્ટોરીમાં કુકુ કીટુ કીટુ શું કરે છે એ બધા તમારે ખાસ વાંચો તો તમને ખબર પડે. એટલે ખાસ એક્ટિવિટી 4 આપણે અહીંયા પૂરી કરી છે. હવે એક્ટિવિટી 5 માં પણ સ્ટોરી છે ને એના પાછા આન્સર આવા જ છે, એમસીક્યુ રાઈટ રોંગ છે. તો ખાસ સ્ટોરી જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે ઇંગ્લિશ સાથે એનું ઉચ્ચાર અને સાથે એનો અર્થ એમ વાંચવું, જેથી કરીને એના આધારે સ્ટોરી આધારિત આવા પ્રશ્નો પૂછાય તો તમને આવડે. તો આ વિડીયોમાં મેં ક્વેશ્ચન 14 અને ક્વેશ્ચન 15 કરાવેલો છે, તો બોર્ડમાંથી જોઈ અને તમારે સારા અક્ષરે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનો છે. ક્વેશ્ચન 16 થી આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ કરશું. નમસ્કાર.